ચૂંટણીને લઈને પ્રચાર માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દ્વારકામાં ભાજપે ચૂંટણીનો પ્રચાર તેજ કર્યો છે. પૂનમ માડમે ખંભાળિયાના વિવિધ વિસ્તારમાં પ્રચાર કરી સભાઓને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂનમબેન માડમે કોંગ્રેસ પર અનેક શાબ્દિક પ્રહારો કરી ભાજપની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દિશા વિહોણી, નેતૃત્વ વિહોણી જ્યારે કોંગ્રેસ હોય ત્યારે લોકો કોઈ મત નથી મેળવવાના, અને સમગ્ર દેશ આજે જે રીતે કોંગ્રેસ મુક્ત થાય છે એ જ રીતે જામનગર સંસદીય ક્ષેત્રે આજે કોંગ્રેસ મુક્ત થઈ અને મજબૂતીથી આવતા દિવસોમાં કમળ અહીંથી ખીલવી અને દિલ્હી મોકલશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ, માવઠાના કારણે કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ. રાજ્યમાં ભાવનગર, અમદાવાદ, ડાંગમાં અકસ્માતની ઘટના, 3 અલગ અલગ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત. પાટણના દુધરામપુરમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલના બદલે પાણી વેચાતું હોવાનો આરોપ, સ્થાનિકોએ મચાવ્યો હોબાળો. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર જોરશોર પર. રૂપાલાએ રાજકોટના ગંગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી કરી પૂજા અર્ચના. શહેરના વોર્ડ નંબર 1 અને 2માં પરસોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. લોકસભા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ. પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ કેશોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કર્યો પ્રચાર. ગ્રામ્યજનોએ માંડવિયાનું ભવ્ય સ્વાગત કરી આવકાર્યા. સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દીવાભાઈ બાલમ સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા. દાહોદના ઝાલોદમાં ભાજપનું જનસંપર્ક અભિયાન. જસવંતસિંહ ભાભોરે કર્યો પ્રચંડ ચૂંટણી પ્રચાર. 5 લાખથી વધુ લીડ સાથે જીતવાનો કર્યો દાવો. દાહોદ જિલ્લાના ડુંગર ગામે ભાજપના ઉમેદવાર જસવંત ભાભોરને જનસમર્થન. કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવીયાડના વતનમાં સ્થાનિકોએ ભાજપને કર્યું સમર્થન. વિકાસના મુદ્દાને લઈ મતદારો ભાજપના સમર્થનમાં હોવાનો ધારાસભ્ય રમેશ કટારાનો દાવો. વિસાવદર પેટા ચૂંટણીનું કોકડું ગુંચવાયું. ભૂપત ભાયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડિયાની અરજી પર પડી મુદત. હવે હાઈકોર્ટમાં 1 મેના રોજ સુનાવણી હાથ ધરાશે. અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી નથી થઈ પેટા ચૂંટણીની જાહેરાત. આ દ્રશ્યો જોઈને એક ક્ષણ એવું લાગે કે ચોમાસું જામ્યું છે. સુસવાટા ભર્યા પવન અને સાથે ધોધમાર વરસાદ. ચૈત્ર મહિનામાં માહોલ એકદમ ચોમાસા જેવો હતો. આ દ્રશ્યો કચ્છના ભુજ પંથકના છે. અહીં સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું. કાળા દિબાંગ વાદળો આવી ચડ્યા અને ભર ઉનાળે વરસ્યા. ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. લોડાઈ, ખેંગાર પર, મોખાણા, નાડાપામાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી, ત્યારે કચ્છમાં આકાશી આફત અત્યારથી જ આવી પડી. પવન વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક ફેલાઈ, પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય તેવી ભીતિ છે. આ તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી વાદળો ઘેરાયા. સવારથી વરસાદી વાતાવરણ હતું અને બપોર બાદ વાદળો કમોસમી વરસાદ બનીને વરસ્યા. ભર ઉનાળે અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી. ધારી ગીરના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. આ ઉપરાંત પાતળા, તરસિંગડા, રાજસ્થળી, ગઢિયા અને ચાવણમાં પણ માવઠાનો માર પડ્યો. કમોસમી વરસાદથી કેસર કેરીને નુકસાન થાય તેવી શક્યતા છે, કેમ કે હાલ કેરીની સિઝન છે અને આંબાવાડીઓમાં કેરી તૈયાર થવાની અણી પર છે. જ્યારે કમોસમી વરસાદથી કેરીના પાકનો કચરઘાણ વળશે તો ખેડૂત પર આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાશે. 2 દિવસ ગરમીથી મળશે આંશિક રાહત, પરંતુ આકાશી આફતનો મોટો ખતરો. ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં ધરખમ ફેરફારના સંકેત છે. હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે. સૌરાષ્ટ્ર અને કચ્છ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું તે હવે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ વળ્યું છે, જેના કારણે શનિ અને રવિ 2 દિવસ છૂટા જવાયા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે. आज साउथ राजस्थान और नॉर्थ गुजरात के ऊपर बना हुआ है, जिसके कारण आज और कल के दिनों में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होने का पूर्वानुमान दिया गया है. जो जिले हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आज के लिए, वो कच्छ है, बनासकांठा है, साबरकांठा, अरावली, महिसागर और दाहोद है. આગામી સમયમાં 2 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં, જે બાદ 2-4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. એપ્રિલ મેના હવામાનમાં આવશે મોટા બદલાવ. ભર ઉનાળે
વિરમબાદનું સ્વાગત છે. કચ્છથી સમાચાર. કચ્છ અંજારની મુખ્ય બજારમાં પાણી વહી નીકળ્યા છે. વરસાદ બાદ શહેરની બજારમાં પાણી વહી નીકળ્યા. ભર ઉનાળે કમોસમી વરસાદથી વહેતી નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો છે. આ દ્રશ્યો આપ જુઓ, ચોમાસાના દ્રશ્યો હોય તેવું લાગશે, પરંતુ હાલમાં ભર ઉનાળે આ દ્રશ્યો સર્જાયા છે. વધુ માહિતી ન્યૂઝ એટીન સમર્થક મેહુલ પાસેથી. મેહુલ, કયા વિસ્તારના દ્રશ્યો છે, નદીઓ વહેતી જોવા મળી રહી છે દ્રશ્યોમાં? જી સિદ્ધાંત, ચોક્કસથી વાત કરી તો બપોર બાદ આજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. સતત બીજા દિવસે છે તે કમોસમી વરસાદ વરસ્યો હતો. જાણે મિનિમ વાવાઝોડું ફૂંકાતું હોય તેવા દ્રશ્યો છે તે સર્જાયા હતા. તો અંજારની જો વાત કરીએ તો અંજારની મુખ્ય બજાર છે ત્યાં પાણી વહી નીકળ્યા હતા. બપોર બાદ શહેરની બજારોમાં જ્યારે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. જિલ્લાના અનેક એવા વિસ્તારો છે જ્યાં પાસે ભારે પવન સાથે છે તે વરસાદ વરસ્યો હતો. જી આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ. તો હાલમાં જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યાની અંદર લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેઓ પણ વિચારમાં આવી ગયા હતા, કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ, ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. અંજારના દ્રશ્યો કે જ્યાં આગળ અનેક વિસ્તારની અંદર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ તરફ દ્વારકાથી પણ સમાચાર. ભાણવડમાં પવન સાથે વરસાદ થયો છે. ભાણવડ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો. તેજ ગતિથી પવન ફૂંકાયો. તેજ પવન ફૂંકાતા મુખ્ય માર્ગો પર ઉડી છે ધૂળની ડમરીઓ. ભાણવડ ખંભાળિયા માર્ગ પર તેજ પવનને કારણે વીજપોલ પણ ધરાશાયી થઈ ગયા હોવાના દ્રશ્યો છે. વાવાઝોડાના દ્રશ્યો હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. રવિવારનો સમય અને તેમાં પણ જ્યારે ખબર પડી કે બહાર તોફાન જેવી પરિસ્થિતિ છે, વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે, ત્યારે તમામ લોકો પોતાના આશ્રય સ્થાનમાં જ સુરક્ષિત સમજી અને રહી રહ્યા છે. એકલ દોકલ લોકો પણ આશરો લેતા જોવા મળ્યા છે, કારણ કે જે રીતનો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, મિનિ વાવાઝોડું આવી ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. દ્વારકાથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ તરફ જામનગર પણ તેનાથી બાકાત નથી. જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો છે. લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી પરિસ્થિતિ છે. અચાનક જ પવન ફૂંકાતા વરસાદી વાતાવરણ સર્જાયું છે. ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ખેડૂતો પણ ચિંતાતુર બની ગયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક તરફ ભારે વરસાદ થઈ રહ્યો છે, બીજી તરફ પવન પણ તેટલી જ ગતિથી ફૂંકાઈ રહ્યો છે. મિનિ વાવાઝોડું આવી ગયું હોય તેવી પરિસ્થિતિ છે અને જે રીતની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ છે, પરંતુ પવનની ગતિ ખૂબ જ વધુ જોવા મળી રહી છે, જે અપેક્ષિત ન હોવાની કેટલાક લોકો જાણ કરી રહ્યા છે. પવન ચક્કીના પણ દ્રશ્યો આપ જુઓ કે જે ઝડપથી પવન ચક્કી પણ ફરી રહી હતી, તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેટલો ભારે પવન છે ત્યાં વિસ્તારની અંદર અને લોકોની વિઝિબિલિટીમાં ઘટાડો થઈ રહ્યો છે. 100 મીટરનું દૂરનું જોવું તે માટે મુશ્કેલ છે, કારણ કે ધૂળની ડમરીઓ તેટલી જ ભારે પવનની ગતિના કારણે ઉડતી જોવા મળી રહી છે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર.